હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃતનું પ્રકરણ નંબર 6, જેની સરળ સમજૂતી સાથે સાથે સ્વાધ્યાય સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે આઇકનને પ્રેસ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. તો લઈએ છઠ્ઠું પ્રકરણ, સપ્ત વાસરાહા, એટલે કે સાત વાર, એટલે કે સપ્તાહના સાત દિવસો. બરાબર. હવે તમારે વિદ્યાર્થી મિત્રો આપણે જોતા જઈએ. કહ, કહ એટલે થશે કયો. વાસરહ એટલે કે વાર અથવા તો દિવસ. કહ વાસરહ, કયો વાર છે અથવા તો આજે કયો વાર છે. અધ્ય, તો અધ્ય એટલે વિદ્યાર્થી મિત્રો થશે આજે. મંગળવાસરહ, તો આજે મંગળવાર છે. ક્ષ્વ, ક્ષ્વ એટલે આવતી કાલે, ક્ષ્વ એટલે આવતી કાલે. બુધવાસરહ એટલે કે બુધવાર છે, આવતીકાલે બુધવાર છે. ક્ષ્વ એટલે આવતીકાલે, અધ્ય એટલે આજે. અને યહ એટલે ગઈકાલે, એટલે કે ભૂતકાળની વાત થઈ. ગઈકાલે સોમવાસરહ એટલે કે સોમવાર હતો, એટલે આજે મંગળવાર છે. આજે કયો વાર છે, તો આજે મંગળવાર છે. આવતીકાલે બુધવાર છે અને ગઈકાલે સોમવાર હતો. બરાબર. હવે તમારે આ રીતે લખતું જવાનું છે. બરાબર. અધ્ય શુક્રવાસરહ, તો એનો અર્થ શું થશે મિત્રો, આજે શુક્રવાર છે. તો યહ, યહ એટલે હું થશે ગઈ કાલે, તો ગઈકાલે થશે. યહ એટલે ગઈકાલે, તો ગઈકાલે કયો વાર હોઈ શકે, ગુરુવાર હતો. બરાબર. ગુરુવાર લખવાની પણ આપણે ખબર પડી જાય ગુરુવાર હતો. ક્ષ્વહ, ક્ષ્વહ એટલે આવતી કાલે, તો આવતીકાલે કયો વાર છે, શનિવાસરહ એટલે કે શનિવાર છે. શનિવાસરહ, આમાં આવશે ગુરુવાસરહ, આમાં શનિવાસરહ. ત્યાર પછી અધ્ય રવિવાસરહ, આજે રવિવાર છે. શ્વહ, શ્વહ એટલે આવતીકાલે. સોમવાસરહ એટલે કે સોમવાર છે. યહ એટલે કે ગઈકાલે. શનિવાસરહ એટલે કે શનિવાર હતો. જો બધા જ વારના નામ તમારે લખવા હોય તો અહીંથી લખી શકાશે. ચલો, યોગ્ય વાક્યની રચયત, તમારે યોગ્ય વાક્ય તૈયાર કરવાનું છે. એ પહેલા વિદ્યાર્થી મિત્રો ખાસ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે, જેમાં નીચે મુજબની માહિતી મળવાની છે. બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો, એકમ કસોટીની સમજૂતીના વિડીયો અને સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો, આ બધું જ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં પ્રાપ્ત થશે. તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરશો, 4 આંકડાનો લા પેજ ખુલશે, જેમાં એક્ઝામ પેપરમાં પેપરો 3-12માં 3-12 ધોરણના તમામ વિડીયો, પાઠની સમજૂતી, સ્વાધ્યાય, સ્વાધ્યાય પોથી બધું જ મળી જશે, અથવા શાળા મિત્રમાં પાર્ટ વાઇઝ તમને વિડીયો પ્રાપ્ત થઈ જશે. ચલો, યોગ્ય વાક્યની રચયિતિ, તો અધ્ય રવિવાસરહ, આજે રવિવાર છે. શ્વહ, સોમવાસરહ એટલે કે આવતીકાલે સોમવાર છે. યહ, મંગળવાસરહ. બરાબર. યહ એટલે આપને ખબર જ છે શું આવશે, ગઈકાલે મંગળવાર છે. આ રીતનું આપણે આપ્યું છે અહીંયા બધું. ચાલો, કઈ વાંધો નહીં, આપણે જોતા જઈએ. શ્વહ બુધવાસરહ, અધ્ય ગુરુવાસરહ, શ્વ શુક્રવાસરહ, વ્ય શનિવાસરહ. બરાબર. તો આ રીતે તમે લખી શકો છો. આગળ ટિપ્પણી, અધ્ય એટલે આજે, ક્ષ્વ એટલે આવતીકાલે, યહ એટલે ગઈકાલે. લખતો એટલે લખો. બરાબર. આમાં ખાસ કઈ જોવાનું નથી. હવે સ્વાધ્યાયમાં તમે ખાસ જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને વધારે આઈડિયા આવશે. વિચાર કરો ને કહો, અધ્ય કહ વાસર, આજે કયો વાર છે, તો અધ્ય બુધવાસર, આજે બુધવાર છે. શ્વ કહ વાસર, શ્વ એટલે આવતી કાલે, શ્વ એટલે શું થશે, આવતી કાલે. ક
કહ એટલે કયો, વાસર એટલે વાર છે, આવતીકાલે કયો વાર છે, તો શ્વઃ રવિવાસરઃ, આવતીકાલે રવિવાર છે. યઃ કહ વાસરઃ, ગઈકાલે કયો વાર હતો. બરોબર, અહીંયા તમારે ખાલી ભાષાંતર જોવાનું છે. ચલો, યઃ અધ્ય શ્વઃ નો ઉપયોગ કરીને નીચેનું કોષ્ટક પૂર્ણ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, યઃ એટલે કે ગઈકાલે રવિવાસર એટલે રવિવાર હતો, તો ગઈકાલે રવિવાર હતો, તો અધ્ય સોમવાસર, આજે સોમવાર છે, શ્વઃ મંગળવાસર, આજે આવતીકાલે મંગળવાર છે. તમારે અધ્યમાં જોવાનું, અધ્યમાં ગુરુવાસર, બરાબર, આજે ગુરુવાર છે, તો યહ એટલે કે ગઈકાલે બુધવાસર, આવતીકાલે શુક્રવાસર. ચલો, આવતીકાલે શનિવાસર હે, એટલે કે આવતીકાલે શનિવાર છે, તો આજે કયો વાર હોઈ શકે, શુક્રવાસર અધ્ય, અને ગઈકાલે કયો વાર હોઈ શકે, ગુરુવાસર. આગળ, ગઈકાલે બુધવાર સહ બુધવાસર હતો, એટલે કે ગઈકાલે બુધવાર હતો, તો આજે ગુરુવાસર અને આવતીકાલે શુક્રવાસર. આવતીકાલે શુક્રવાસર છે, તો આજે ગુરુવાસર અને ગઈકાલે બુધવાસર. ઉપરનું બેઠું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો આ રીતે. ચલો, નીચેની પંક્તિઓનું ગાન કરો. પ્રથમો વાર સોમવાસર, એટલે પહેલો વાર કયો છે, સોમવાર છે. તતક્ષ્વ મંગળવાસર, તેના પછી મંગળવાર છે. બુધવાસર ચ ગુરુવાસર ચ તત્શ્વ શુક્રવાસર શનિવાસર ચ શનિ રવિવાર ચ વારણામ પરિવાર, એટલે કે આ વારનો પરિવાર થયો. તો આ રીતે સરસ મજાનું આપણે સમજૂતી સ્વાધ્યાય બંને જોયું. તો તમારા મિત્રો દોસ્તોને શેર કરો, અહીં સુધી રાખો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.